માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ ભાવિનભાઈ રાઠોડે જણાવ્યું છે કે નગરપાલિકાની લાપરવાહીમાં વધુ ઉમેરો થયો છે. દર વર્ષે ચોમાસા પૂર્વે 1.5 મહિના પહેલા શહેરના તમામ વોકળા ગટરોની સાફ સફાઈ થઈ જવી જોઈએ, તે માટે સરકાર ગ્રાન્ટ આપે છે. સફાઈ કરવાના નાટકો બંધ કરો. ભાવનગર કમિશનર તાકીદ આ કામનું સ્ટોપ પેમેન્ટ કરાવી તટસ્થ તપાસ કરાવવા માંગ કરી છે. અહેવાલ જિજ્ઞેશ પટેલ, માણાવદર. મારું નામ ભાવિનકુમાર શાંતિલાલ રાઠોડ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર તાલુકા પ્રમુખ. આજે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે નગરપાલિકા માણાવદર દ્વારા જે સફાઈ કામદારની જિંદગી સાથે ચેડા કરવામાં આવે છે, તેવા જેમને ગટરમાં ઉતારવામાં આવે છે. સરકારશ્રીનો પરિપત્ર છે કે ભાઈ કોઈ પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતારવા નહીં, મેલું ઉપાડવું નહીં. તેમ છતાંય માણાવદર નગરપાલિકા દ્વારા તેમનું ઘોર શોષણ કરવામાં આવે છે. તેમને સેનિટાઈઝર દેવામાં નથી આવતું, તેમને માસ્ક દેવામાં નથી આવતું, શૂઝ દેવામાં નથી આવતા, મોજા દેવામાં નથી આવતા. ત્યારે અત્યારે જે 2 મહિના અગાઉ જે કામગીરી કરવાની હોય મોન્સૂન્સની, જે ગટર સાફ કરવાની, તે હાલ ચોમાસામાં કરી રહ્યા છે. આ રૂપાણી સરકારને અમારી વિનંતી છે કે તમે આ સફાઈ કામદારનું શોષણ બંધ કરો, તેમના જિંદગી સાથે ચેડા બંધ કરો. જો આ બંધ કરવામાં નહીં આવે તો ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.